આજ કાસમ તારી વીજળી રે માત તારી જે વેરાણ થઈ એજ કાસમ તારી વીજળી રે માત તારી જે વેરાણ થઈ જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને ડાયરાની માલિપાતો. હા હા, આ બધો આપણો હેકડે ઠઠ ડાયરો ભરાઈને બેઠો છે, પણ ડાયરાની માલિપાતો મંગલ ગીતને મરસિયા નોબતને ઢોલ શરણાઈને સારંગી હાસ્યને હિબકા દીપક અને મલાર એક સાથે પલાઠી વાળી અને બેહે છે ક્યાં તો આ ડાયરામાં. દોસ્તો તમે જોઈ રહ્યા છો આપણી સાથે પ્રભુદાદા ઉપસ્થિત છે અને સાથે બીજા ઘણા બધા વડીલો અને લોક સાહિત્યના એમ કહેવાય કે જાણતલ મરમીઓ અને માયાળું માનવીઓ આપણે બેઠા છે મારા વાલા. અયે અયું દળાય, આ હા બધા એક વાર ને એમ કહેવાય ભારત માતા કી જય. હા હા, ડાયરો જાગે તો છે હો. તો દાદા આપણે એમ કહેવાય કે આગળ વિડીયોમાં હું જે દેખાડવાનો છું બરાબર, જ્યાં એમ કહેવાય કે ઘણા બધા સતીના એમ કહેવાય કે જે સ્થાનક છે હું દેખાડવાનો છું બરાબર, તો એ જે વાત તમે કહેતા હતા વીજળી નામનું જે એમ કહેવાય કે જે જહાજ હતું બરાબર, અને ખલાસે જે એમાં તો હાજી કાસમ બરાબર, મેં જે અગાઉ કડી ગાય કે હાજી કાસમ તારી વીજળી રે માત તારી જે વેરાણ થઈ. તો હવે હું જે વિડીયોમાં અગાઉ દેખાડવાનું છું દાદા, એના ઇતિહાસ વિશે થોડીક વાત કરો જેના લીધે આપણા દર્શક મિત્રોને વિશેષ ખ્યાલ આવે. ઈ જે વીજળીની વાત આવી, હા, ઈ વીજળી નામનું જહાજ હતું બરાબર, અને એનો માલિક કાસમ હતો. હા, અને આજથી 500-550 વર્ષ પહેલા આ બનાવ છે કચ્છનો, કચ્છની ધરતીનો. હા, અને કચ્છની અંદરથી સોની સમાજ એટલે જેને આપણે હોની કહીએ છીએ, જેને માજન કહી, એના સમૂહ લગ્ન હતા, એટલે 175 દીકરીઓના લગ્ન હતા. જો કે લોકવાયકા તો એવું પણ કે 700 લાડા વાણમાં બેઠા. હા, એટલે લોકવાયકા એવી પણ હે, પણ 700 લાડા વાણમાં બેઠા અને જોવે જાન્યું ની વાત અને અમારા હળવદ અને રાણકપણ ના સીમાડે સોનારકુ તળાવડું હોય, અને એ સોનારકા તળાવડું નું નામ એટલા માટે પાડવામાં આવ્યું કે અહીંયા જે કંઈ આજથી ઘણા વર્ષો પહેલાં રાણકપુર ગામ હિરણ્ય નગરી તરીકે ઓળખાતું, જ્યાં હળવદ પણ નહોતી, હળવદની સ્થાપના નહોતી થઈ, એના પહેલાં અહીં હિરણ્ય નગર હતું બરાબર, અને ઘણો માજન સમાજ અહીંયા રહેતો હતો, કોઈ આજુબાજુમાંથી રહેતો હતો. એ દીકરીઓના લગ્ન હતા અને જાયને કચ્છમાંથી આવવાની હતી બરાબર. તો આટલા બધા 100 ને કંઈ લાડા ઈ વાણમાં હતા, વરરાજા વરરાજા. અને એ વખતે આપણી આ દરિયાની ખાડી હતી જેને અત્યારે નાનું રણ કહેવામાં આવે, એટલે એ દરિયાની ખાડીમાંથી વાણ આ બાજુ આવતું હતું ઝાલાવાડીમાં, એટલે હળવદ બાજુ, અને કોઈ ચક્રવાત કોઈ વાવાઝોડાથી ગમે એમ વાણની અંદર એ વાણ ડૂબાણું અને દરિયામાં ડૂબી ગયું બરાબર, અને એમાં બેઠેલા બધાય ભાઈ પામી ગયા, દરિયામાં મરણ પામી, જળ સમાધિ થઈ ગઈ, જળ સમાધિ થઈ ગઈ. પછી હવે આઈકાળે ખબર પડી ઘણા બે ભાઈ કે ભાઈ આ તો બધા વરરાજા ને બધું આ વાણ કાશ્યમ નું વીજળી નામનું વાણ ને એ બધી આગવટ દરિયામાં બૂટી ગઈ, એટલે આ દીકરીઓ મીંડોર બંધી હતી, એના લગ્ન તો થયા નતા, વરરાજા અહીંયા નતા. એટલે પછી એ દીકરીઓ એ જમાનામાં નક્કી કર્યું કે જો અમને આ મીંડુર જેના નામના બાંધ્યા હે, તો હવે એમ કે બીજાના સુકા મીંડુર બાંધવા જોઈ, તો 170 કે ભાઈ 75 દીકરીઓ અહીં અમારા સોનારકા તળાવડાની અંદર સતીઓ થઈ, એટલે એને સમાધિઓ લઈ લીધી, અને એનો ઇતિહાસ આજે પણ છે, અને આજે પણ અહીંયા હો જેવી તો આજે ખાંભી હોય. પછી કોઈ દીકરી સાણંદ ની હોય તો એને સાણંદી સમાધિ લીધી, કોઈ દીકરી વિરમ ગામ ની હોય તો એને અહિયાં, તો આજે જુદા 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 આખા ગુજરાત ઝાલાવાડ ની અંદર વિરમ ગામ ના ઝાપા લગી આ હોની ની દીકરીઓની ખાંભી હોય, અને એ દીકરીઓના જે ભાઈ પરિવાર હે, એટલે કે જેના કુળની દીકરીઓ હોય એમાં પાટડિયા હાકના કોરી હે, ધંજવાડા હાકના સોની હોની હે, પાટડિયા હાકના હોની હે,
પછી જુદી જુદી હાકના હોલી આજે પણ અમારે હોનાર કામ આવે. વાહ વાહ. અને આહા, અને એ દીકરીઓની માનતા રાખે હે. હું તો એમ કઉ કળિયુગ માં નહીં કામ થતું એવું કામ અમારી હોનારકાની જે દીકરીઓ સતીઓ થઈ હે, એ આજે માણસ ની આશા પૂરી કરે હે. અને દાદા એ કુંવારિકા સતી કહેવાય. અને એ કુંવારિકા સતી આજે નો એક હાથ જમણો પૂજાય એની ખાંભી માં. વાહ વાહ. એની ખાંભી ની તમે તસવીર લો તો એક હાથ જમણો પૂજાય જેના આજે મીંડું બાંધેલા હે, જેના આજે ચૂડો કર્મ કરેલા હે. આવી દીકરીઓ અને આજ હોની લોકો હજારો ભાઈ રૂપિયાની માનતા એ આવે. આજે તો સોનારકાની પાયરી ઉપર જાવ ને તો ઈ એક એક દીકરીની ખાંભી ઉપર એવા પથ્થરના નાનકડા એવા મંદિર બનાવી દીધા. આજે તમે આવો કદાચ હોનારકાની મુલાકાત લેવા તો 30-40 તો મંદિર છે અહીંયા. અને એની અંદર કમ્પાઉન્ડ વાળીને ધર્મશાળા જેવું કર્યું છે. અને અહીંયા બહુ આ અમારા ભાઈ રાણકપર પહેલા હિરણ્યનગર એનો ઇતિહાસ છે. અને એ સતીઓના પારિયા આજે અમારા તરાવની પારીમાંથી પણ છે. અને એ રાણકપર ની ધરતી માથે છે. તો આ સ્થળ ની મુલાકાત લેવા જેવી બહુ પુરાણી વસ્તુ છે. અને ભારતની સંસ્કૃતિને ટકાવી રાખે હે એવી આ હોનારકાની કથા છે. અને એમ કીધું કે હજુ હાલની તારીખમાં સોની પરિવાર ઘણો એમ કહેવાય કે લગ્ન કરીને આવે એટલે ત્યાં માથું હા અહીંયા કાળે મોડિયો ચુંદડી અહીંયા ઉતારે. વાહ વાહ. જે જે હાકના પાટડિયા હાકનો દીકરો પડે તો એ મોડિયો ને ચુંદડી આ હોનારકા એની સતીમાં એ ઉતારવા. અને એ સતીમાં નો ઘણો બધો કર્યાવર કરે. કર્યાવર કરે એ એટલો જે એની દીકરી ને કર્યો એ જ કર્યાવર. બ્રાહ્મણ દક્ષિણા માં આપી દે એમ. વાહ ભાઈ વાહ. દોસ્તો એમ કહેવાય કે જગ્યા પણ હું તમને અગાઉ દેખાડીશ, ઘણો બધો ઇતિહાસ આપણે જાણ્યો, હજુ પણ ત્યાં આપણે જાણશું. આમાંથી કોઈને કઈ કહેવું હોય અને ટૂંકમાં પગે લાગવા હર અમે જ્યાં સોની પરિવાર ત્યાં આવે પરિવાર આવે હે. વધતા બીજા પણ માણસો શ્રદ્ધાળુ માણસો પણ એની જે કઈ માનતા કરે કે સતી માતા કામ પૂરું કરે. ખરા કામ બધા નું પૂરું કરે. વાહ ભાઈ. દોસ્તો તમે જોઈ રહ્યા છો એકડે ઠઠ ડાયરો ભરાઈને બેઠો છે. અને હવે આપણે એ જગ્યાએ દર્શન કરવા માટે જવું છે. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. આ બધી આપણા ઇતિહાસની બધી ધરબાયેલી બધી વાતો છે. અસ્તુ ધન્યવાદ. જય હિન્દ. જય માં ભારતી. વિડીયોને આગળ જોતા રહેજો.